હેલો વિદ્યાર્થી મિત્રો, હું ધવલ સદાતિયા નવ નિર્માણ વિદ્યાલયના ઓનલાઈન ક્લાસીસમાં તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું. તો છેલ્લે આપણે ધોરણ 6 ની અંદર સંખ્યા સાથે રમતની અંદર જોતા હતા, એની અંદર છેલ્લે આપણે ચાવીઓની વાત કરી દીધી. ચાવીઓની અંદર 2 ની ચાવી, 3 ની ચાવી, 4 ની ચાવી, 5 ની ચાવી, 6 ની ચાવી, 8 ની ચાવી, 9 ની ચાવી અને 10 ની ચાવી અને 11 ની ચાવીની વાત આપણે છેલ્લે કરી દીધી હતી. ચાવીનો ઉપયોગ ક્યાં થાય? તો કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એને આપણે ભાગી શકશું કે નહીં ભાગી શકીએ એનો ઉપયોગ ચાવીથી ખબર પડે છે. ચાવી લગાડો એટલે તમને ખબર પડે કે આ તાળું ખુલશે કે આ તાળું નહીં ખુલે. એ જ રીતે અહીં કોઈ પણ રકમ આપેલી હોય તો તમે એ રકમને નિશેષ ભાગી શકશો કે નિશેષ નહીં ભાગી શકો એની ખબર ચાવી ઉપરથી પડે છે. આ જ ચાવીનો ઉપયોગ કરીને આપણે આગળ જોશું લસા અને ગુસ્સા જેવું એક પોઈન્ટ આવશે, આપણે એની અંદર આપણે આ ચાવીનો ઉપયોગ કરવાનો થશે. તો અત્યારે આપણે નવો પોઈન્ટ જોઈશું અહીં, સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી લખીએ અહીં. સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. હવે તમને ખબર જ છે કે અહીં અવયવ અવયવ કેને કહેવાય આપણે આગળ જોઈ ગયા કે અવયવ કેને કહેવાય અને અવયવી કેને કહેવાય એ પણ આપણે આગળ જોઈ ગયા. અહીં શબ્દ બેમાં ખાલી એટલો ફેર જોવા મળે છે, અહીં શું લખેલું સામાન્ય અને અહીં શું, તો કે સામાન્ય. સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી ખાલી આટલો જ ડિફરન્સ જોવા મળે છે. બાકી અવયવની તો તમને બધાને ખબર જ છે કે કોઈ પણ સંખ્યા હોય તો એના તમે અવયવ મેળવી શકો. એ સંખ્યાને કી સંખ્યા ભાગી શકાય તો એને કહેવાય અવયવ. અને અવયવી એટલે શું, તો કે જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાથી બીજી કઈ કઈ સંખ્યાને આપણે ભાગી શકાશું, નિશેષ ભાગી શકીએ એને કહેવાય અવયવી. તો અત્યારે આપણે જોઈશું સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. એની અંદરથી પેલો પોઈન્ટ લઈએ આપણે, સામાન્ય અવયવ કેને કહેવાય? સામાન્ય અવયવ, સામાન્ય અવયવ કેને કહેવાય? તો અહીં જોઈએ આપણે બે રકમો વાપરી છે. ઉદાહરણ નંબર 1 જોઈએ, 4 અને 18 ના સામાન્ય અવયવ લખો. 4 અને 18 ના સામાન્ય અવયવ લખો. હવે સામાન્ય અવયવ લખવા માટે ઓછામાં ઓછી 2 રકમ તો આપણે જોઈએ. જો 1 રકમ હોય તો એને ખાલી અવયવ કહેવાય, અને 2 રકમ હોય અને તમને કીધું હોય કે સામાન્ય અવયવ લખો તો તમારે 2 રકમની જરૂર પડે છે. 4 અને 18 ના આપણે સામાન્ય અવયવ લખવાના છે. તો પેલા ખાલી અવયવ લખી લઈએ આપણે 4 અને 18 ના. તો કે 4 ના અવયવ લખીએ આપણે, 4 ના અવયવ શું આવશે? તો કે તમને ખબર જ છે અવયવ બે સંખ્યા તો હોય જ. કઈ? તો કે 1 તો 1 અને 1 સંખ્યા પોતે, એટલે ગામ વાળા 2 અવયવ, 1 તો 1 અને 1 ચોકડો, 2 અવયવ તો આના હોય જ. બાકીના હવે જે ગુણાકારની સંખ્યા મળે એને આપણે અવયવ કહીશું. તો 4 કેના પાડામાં આવે? તો કે 2 × 2 એટલે 4 થાય. બાકી 4 એકના પાડાની અંદર આવતો નથી. તો કે 2 × 2 તો આપણે 2 વખત લખવાના નથી, પણ ખાલી 1 જ વખત 2 લખવાના. બસ 4ના અવયવ આવી ગયા. કયા આવશે? 1, 4 અને 2. એ જ રીતે હવે આપણે 18ના અવયવો લખીએ. 18ના અવયવ તો કે 2 તો આવશે જ ગયા. તો કે 1 તો 1 અને 1 18. એના પછી આગળ વધો તો બીજા કયા અવયવ આવશે 18ના? તો કે 9 × 2 = 18. 9 × 2 = 18 એટલે 2 આવશે. 1 તો 9 અને 1 2. એના પછી 18 1 ના પાડામાં આવે તો કે આ 3ના પાડામાં આવે, 3 × 6 = 18. તો બીજા અવયવ આવશે 1 તો 3 અને 1 તો 6. તો હવે કઈ 18 1 ના પાડામાં આવે? તો કે ના, હવે 18 18 કોઈના પાડાની અંદર આવતા નથી. તો આપણને 2ના અવયવ મળી ગયા, 4ના અવયવ મળી ગયા અને 18ના અવયવ મળી ગયા. હવે સામાન્ય સામાન્ય અવયવ, સામાન્ય એટલે સરખું, એટલે કે આ 2ની અંદરથી જે તમને સરખા અવયવ દેખાતા હોય એ અવયવ આપણે લખવાના છે, એટલે એને કહેવાય સામાન્ય અવયવ. તો લખીએ અહીં સામાન્ય અવયવ, સામાન્ય અવયવ. તો આ 2માંથી જે સરખા અવયવ હોય એને કહેવાય સામાન્ય અવયવ. જો 1 તો બધાની અંદર સરખો હોય પણ 1 આપણે લખતા નથી. 1 સિવાયના જે સામાન્ય અવયવ દેખાતા હોય, 1 સિવાયના જે સરખા અવયવ દેખાતા હોય એ જ આપણે લખવાના થશે અહીં. તો જોઈએ અહીં 1 તો નથી લખવો આપણે, 1 તો 2ની અંદર હોય છે, 1 બધાની અંદર હોય છે, એટલે 1 તો બધાનો સામાન્ય અવયવ હોય જ છે. એના સિવાયના કોઈ સામાન્ય અવયવ દેખાય તો કે 4 આમાં છે, આની અંદર છે? તો કે ના, આની અંદર નથી. તો 4 આવશે નહીં.
બે જુઓ, બે આની અંદર છે, આની અંદર બે છે તો ઘા છે, તો આ બે અને આ બે, બે ની અંદર બે આવે છે તો આનું સામાન્ય એટલે કે બે માં હોય એવો અવયવ કયો થયો? તો કે બે થયો, તો આને કહીશું આપણે સામાન્ય અવયવ. તો 4 અને 18 નો સામાન્ય અવયવ શું આવશે? બે આવશે. આ જ રીતે અવયવ ની અંદર, અવયવી ની અંદર આપણે આવી જ રીતે સામાન્ય અવયવી શોધીશું. બે ની અંદર સરખું જે આવતું હોય એને કહેવાય સામાન્ય. એના પછીનું બીજું ઉદાહરણ લઈએ આપણે. ચાર અને છ ના સામાન્ય અવયવ લખો. અહીં જેટલી સંખ્યા આપેલી હોય પેલા તો એના તમારે અવયવ પાડી દેવાના. તો કે પેલા 4 આપેલા છે, 4 ના અવયવ તો ઉપર આપણે પાડ્યા જ, એટલે હવે આપણે બીજી વાર પાડશું નહીં, એટલે લખી જ નાખ્યું ડાયરેક્ટ 1, 4 અને 2. એ જ રીતે છ ના અવયવ પાડશું તો કે બે તો તમને ખબર જ છે, 1, 1 અને એક આ 6. હવે કઈ આવશે? તો કે 6 કેના પાડામાં આવે? તો કે 2 ના પાડામાં આવે, 2 કરીને 6. તો એક આવશે આ 2 અને એક આવશે આ 3. તો હવે ક્યાંય એકેના પાડાની અંદર 6 આવતા નથી. તો હવે આપણે આની અંદરથી સામાન્ય અવયવ ગોતવા પડશે. સામાન્ય અવયવ 2 માં સરખું આવતું હોય, 1 આપણે લખશું નહીં, 2 ની અંદર 1 સરખા આવે છે પણ 1 સામાન્ય અવયવ ની અંદર આપણે લખશું નહીં. 1 સિવાય શું સરખું જોવો? તો કે આમાંય 2 અને આમાંય 2, એટલે બે બે ની અંદર આવે છે એટલે આનો સામાન્ય અવયવ થશે 2. આ જ રીતે હજી આપણે એક ઉદાહરણ જોઈએ. જોઈએ આપણે બીજું ઉદાહરણ. 4, 8 અને 12. 4, 8 અને 12 ના સામાન્ય અવયવ લખો. અહીં 3 રકમ આપેલી છે તમને, ગમે એટલી રકમો આપેલી હોય આપણે તો એક જ વસ્તુ કરવાની, જેટલી રકમો આપેલી હોય બધાના અવયવ પાડવાના, અને એ બધાની અંદર જે સરખો અવયવ આવતો હોય એને જ કહેવાય સામાન્ય અવયવ. તો અહીં આપણે જોશું અવયવ પાડીએ, તો પેલા 4 ના પાડો, 4 ના ઉપર છે 1, 4 અને 2. એના પછી 8 ના અવયવ પાડો, તો કે 2 તો આવશે જ, 1 તો 1 અને 1 આ 8. હવે તો કે 8 કેના પાડામાં આવે? તો કે 2 ના પાડામાં આવે, 2 ચોકા 8, 2 ચોકા 8. હવે 8 એક ના પાડામાં આવે? તો કે ના, હવે 8 એક ના પાડામાં આવતા નથી. તેના પછી જો 12 ની અંદર 2 અવયવ બધામાં આવશે, 1 1 અને 1 12. હવે 12 કેના પાડામાં આવે? તો કે 6 દુને 12, એટલે 1 6 આવશે, 1 2 આવશે. હવે 12 કોઈના પાડામાં આવે? તો કે આ 3 ના પાડામાં આવે, 3 ચોકા 12, તો હવે આવશે 1 3 અને 1 4. હવે 12 એકેના પાડામાં આવતા નથી. તો 3 ની અંદર થી સરખો, 3 રકમ આપેલી હોય તો 3 ની અંદર થી સરખું જે અવયવ હોય એ આપણે લેશું. જો અહીં 1 લેવાનો નથી, સામાન્ય અવયવ. તો કઈ આવશે? તો કે 1 તો બધેમાં છે પણ આપણે 1 લેશું નહીં, 4 બધેમાં છે. તો કે આ 4 આમાં છે, 4 આમાં છે અને 4 આમાં છે, એટલે 4 આવશે. એના પછી હવે કઈ સરખું છે? તો કે હા હજી છે, આમાં 2 છે, આમાં 2 છે અને આની અંદર 2 છે, તો 4 આવશે અને 2 આવશે. તો સામાન્ય અવયવ કેટલા આવ્યા? તો કે અહીં 2 તમને જોવા મળે છે સામાન્ય અવયવ, 1 તો 4 અને 1 તો 2. આગળ વધો, હજી એક ઉદાહરણ લખીએ આપણે. ઉદાહરણ નંબર 4. 3, 4 અને 9 ના સામાન્ય અવયવ લખો. તો તમે જુઓ પેલી રકમ 3 આપેલી છે, 3 ના સામાન્ય અવયવ, 3 ના અવયવ ક્યાં આવશે? તો કે 1 તો 1 આવશે અને 1 તો 3 આવશે. હવે ક્યાં આવશે? ના, હવે ક્યાં આવશે નહીં. તો અહીં તમે જૂનું યાદ કરીએ આપણે, તો કે જેના 2 જ અવયવ હોય એને કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો આ 3 રહી આપણી અવિભાજ્ય સંખ્યા છે, જેને 2 જ અવયવ છે, 1 1 અને 1 3, એના સિવાય એક અવયવ આવતો નથી. એના પછી જોઈએ 4. તો 4 ના અવયવ તો આપણે ઉપર લખેલા છે, 1, 4 અને 2. એના પછી તો કે 12, 12 શું 9, 9 ના અવયવ તો કે 1 1 અને 1 9. હવે 9 ના અવયવ તો કે આ 3 તરી 9, પણ 2 વખત 3 લખવાના નથી, 1 જ વખત 3
આવશે. હવે સામાન્ય અવયવ ગોતીએ આપણે, સામાન્ય અવયવ. તો તમે જુઓ આની અંદરથી સામાન્ય અવયવ ક્યાં આવશે, તો કે તમે જુઓ તો કે એક તો બધામાં આવશે જ, તો કોમન જ છે. હવે જોવો જોઈએ અહીંયા ખાલી ત્રણ જ છે, ત્રણ આ બીજા બધામાં છે, તો કે ત્રણ આમાં છે પણ ચારની અંદર નથી. આપણે તો એવી વસ્તુ ગોતવાની છે કે જે બધાની અંદર આવતી હોય, પણ અહીં ત્રણ લીયા બધાની અંદર નથી આવતા, ખાલી એકની અંદર જ જોવા મળે છે, એટલે આપણે એને સામાન્ય અવયવ તરીકે લેશું નહીં. તો અહીં એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ દેખાતો નથી. તો જ્યારે આવું બનતું હોય ત્યારે આપણે સામાન્ય અવયવમાં એક લેશું, નકર એક લેતા નથી. તો અત્યારે હવે આનો સામાન્ય અવયવ શું આવશે, એક આવશે. શું આવશે, એક. કેમ, તો કે એક સિવાય આની અંદર કોઈ પણ વસ્તુ સમાન સરખી આવતી નથી. તો અત્યારે આનો સામાન્ય અવયવ આવશે એક. અને પછી હજી એક ઉદાહરણ જોઈએ. હજી એક ઉદાહરણ જોઈએ આપણે. પંદર અને સાડત્રીસ, પંદર અને સાડત્રીસ ના સામાન્ય અવયવ લખો. પંદર અને સાડત્રીસ ના સામાન્ય અવયવ લખવાના, તો કે પંદર ના લખવાના અવયવ અને સાડત્રીસ ના લખવાના. તો કે પંદર ના અવયવ શું આવશે, તો કે એક તો પેલા એક આવશે અને એક આ પંદર આવશે. હવે તો કે ત્રણ પંચા પંદર, ત્રણ અને પાંચ. હવે કોઈ પંદર ના અવયવ આવશે, તો કે ના, હવે કોઈ પંદર ના અવયવ આવશે નહીં. એના પછી સાડત્રીસ, સાડત્રીસ ના અવયવ, તો કે એક એક અને એક આ સાડત્રીસ. સાડત્રીસ અવિભાજ્ય સંખ્યા છે, એટલે એના કોઈ હવે બીજા અવયવ આવશે નહીં, બે જ અવયવ આવશે ખાલી, એક અને સાડત્રીસ. તો હવે સામાન્ય અવયવ લખીએ આપણે. સામાન્ય અવયવ, સામાન્ય અવયવની અંદર શું આવશે હવે, તો કે આની અંદર કોઈ પણ સામાન્ય નથી. અહીં સાડત્રીસ આમાં કે સાડત્રીસ આવતા નથી, એટલે શું આવશે, કોઈ પણ અવયવ સામાન્ય ન આવતો હોય ત્યારે હંમેશા એક રિયો સામાન્ય અવયવ આવતો હોય. તો આને કહેવાય સામાન્ય અવયવ. સામાન્ય અવયવ એટલે શું, તો કે બધાની અંદર આવતું હોય તો એને કહેવાય સામાન્ય, કોમન. અંગ્રેજીમાં કહીએ તો કોમન. તો આને કહીશું સામાન્ય અવયવ આપણે. તો આજનો વિડીયો આપણે અત્યાર સુધી રાખશું, એના પછી આગળ નેક્સ્ટ પોઈન્ટ જોઈશું સામાન્ય અવયવી. ત્યાં સુધી થેન્ક યુ, આવજો.